પ્રોબ્લેમો લઈને આવ્યા છે કે જે પ્રોબ્લેમને કારણે કે કંટાળી ગયેલા હોય છે, દવાઓ ખાઈ ખાઈને અને એ દુઃખ સહન કરી કરીને એ ત્રાસી ગયા છે. એટલે કંઈક રસ્તો શોધતા શોધતા આ હાથમાં આવી ગયું છે અને અહીં આગળ પહોંચી ગયા છે. પરંતુ હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે મને એવો કોઈ રોગ નહોતો કે જેના કારણે મારે આવવાનું થયું હોય, પણ મારો એક સ્વભાવ હતો કે કંઈ પણ સ્વાસ્થ્ય માટે, સ્વસ્થ રહેવા માટે કાંઈ પણ નવી વસ્તુ મને જાણવા મળે તો હું એ પ્રયોગ મારી જાત ઉપર કરી અને મને યોગ્ય લાગે તો હું એ સ્વીકારું, નહીં તો હું છોડી દઉં. એ ઘણા બધા પ્રયોગો કરતાં 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 મને આ વસ્તુ જાણવા મળી અને મને એમ થયું કે ચાલો ને આનો એ પ્રયોગ કરી લઈએ. એટલે મેં આની અંદર શરૂઆત કરી. શરૂઆતમાં હું કાંઈ જાણતી નહોતી. જે વ્યક્તિએ મને કહેલું એ વ્યક્તિને કંઈ બહુ ખબર નહોતી, નહોતી એની માની ખબર કે નહોતી ખરેખર હું ખાવું ને શેના ઉપર આ બધું ચાલે છે એ કાંઈ જાણતી નહોતી. પણ જે થોડું ઘણું જાણવા મળ્યું એ મેં એપ્લાય કરવાનું શરૂ કર્યું અને એ એપ્લાય કરતાં કરતાં મને થોડી એવી બધી હીટ મળી કે મને પોતાને એવું લાગ્યું કે ના ના, આ વસ્તુ તો ખરેખર ખૂબ સરસ છે અને જો સ્વસ્થ રહેવું હોય, ડૉક્ટરનું પગથિયું જિંદગીભર ના ચડવું હોય, મોટી ઉંમરે બીમાર થઈને ખાટલામાં ના પડ્યું રહેવું હોય તો આ રસ્તો છે તે આપણા માટે બેસ્ટ છે. આ મને એક વસ્તુ સમજાઈ ગઈ. એ દરમિયાન મને એક વસ્તુ હતી પણ એના માટે હું આમાં દાખલ નહોતી થઈ. મને એલર્જીની તકલીફ થતી હતી, ઘડીએ ઘડીએ આંખમાંથી પાણી નીકળે, સરદી ઉધરસ કફ થઈ જાય, ત્યાં ગળું જામ થઈ જાય. હું આયુર્વેદિક ઉપચાર અથવા તો નેચરોપથીનો ઉપચાર કરીને હું એને કંટ્રોલ કરી નાખતી હતી. કહી દઈએ એલોપથી દવા મને ખાવાનું પહેલેથી ગમ્યું નથી અને મેં ખાધી નથી. પણ આ વસ્તુ મારી જે હતી એ મને આ પ્રયોગ કરતાં કરતાં બાય પ્રોડક્ટ એ જતી. અને એ સિવાય આપણા રોગમાં બીજા ઘણા બધા રોગો હોય છે આપણા શરીરની અંદર જે આપણને ખબર નથી, પણ જ્યારે બોર્ડ ઉપર આવે ને ત્યારે આપણને ખબર પડે, લે મને તો આ થઈ ગયું પણ એ થઈ નથી ગયું હતું. એ ઘણા વખતથી આપણા શરીરની અંદર ધીરે ધીરે પનપતું રહેતું હોય છે. હિન્દી ભાષી બધા નહીં સમજાતું હોય ને, સમજાય છે? હવે મેં ભૂલ ગઈ, આપકો યાદ કરના હતા. તો જો ભી ચીજ હમારે શરીરની અંદર પનપતી રહેતી હૈ, રોગ એક દિનમાં નહીં આતા, રોગ કઈ દિનો સે શરૂ હોતા હૈ ઓર ધીરે ધીરે વો પનપતે હુએ હમારે સામને બોર્ડ પે આતા હૈ, તભી હમે પતા ચલતા હૈ કે હા મેરે કો તો યે હો ગયા હૈ. લેકિન એકદમ નહીં હોતા હૈ વો હમે પતા નહીં હોતા. તો એસે હમારે શરીરમાં કઈ એસે બેક્ટેરિયાઝ હૈ, કઈ એસે વાયરસ હમારા શરીરમાં પડે હુએ હૈ જો ઉસકો વાતાવરણ જબ મિલતા હૈ તભી વો પનપના શરૂ કરતે હૈ ઓર વો પનપતે પનપતે રોગો કા સ્વરૂપ ધારણ કરતા હૈ ઓર રોગો કા સ્વરૂપ જબ ધારણ કરતા હૈ તભી હમકો હમ જાગ જાતે હૈ કે હા ભાઈ મેરે કો તો યે હુઆ, મેરે કો તો યે હુઆ. તો ઇસકે બારે મેં હમ થોડા જાગૃત હોતે હૈ, ફિર દવાઈ કે સહારે જાતે હૈ, ડોક્ટર કે સહારે જાતે હૈ ઓર ડોક્ટર કે ચક્કર મેં એક બાર ફસ ગઈ હૈ તો બિલકુલ હમ ઉસમે સે નિકલ નહીં પાતે. ડોક્ટર ક્યા કરતે હૈ, દવા દવા મતલબ દબા દબા, વો દબાને કા કામ કરતા હૈ, વો હમારા જો રોગ હૈ ઉસમે સે નિકલને કા કામ નહીં કરતા. તો ઇસમે મેરે કો જ્યાદા નહીં કહેના હૈ ઇસકે બારે મેં, ક્યોંકિ સબને બોલા હૈ, મેરે કો કુછ અનુભવ શેર કરને હૈ, ક્યોંકિ યે જો NDS હૈ ઉસકા મેં ઘર પે સેન્ટર ચલાતી હું. કઈ લોગ મેરે પાસ માર્ગદર્શન કે લીએ આતે હૈ ઓર વો લોગ મેરે યે ટ્રીટમેન્ટ સુન કે બાદ મેં ઠીક ભી હોતે હૈ ઓર બોલતે હૈ કે એસે દો ચાર પ્રસંગ મેં આપકો બતાના ચાહતી હું તાકિ આપ લોગો કો ભી પતા ચલે કે એસા વૈસા કુછ હો જાય તો ક્યા કરું.